કોરોના વાયરસને લઈને લોકડાઉન બાદ તંત્ર દ્વારા છૂટછાટ આપવામાં આવી ત્યારે બે મહિનાથી ઘરે બેસેલા વેપારી દુકાન તો ખોલી રહ્યા છે પરંતુ ગ્રાહક ન હોવાને લઈને તેઓ બેકાર બનવા પામ્યા છે। બીજી બાજુ કોરોનાના કેસ સતત શહેરમાં વધી રહ્યા છે જેને લઈને વેપારીઓની ચિંતામાં વધારો થઈ રહ્યો છે। અત્યારે લોકડાઉન ખુલી ગયું છે, છૂટછાટો મળી છે, કઈ પ્રકારનો ધંધાની પરિસ્થિતિ છે તમારા? એ અત્યારે ડાઉન છે, અત્યારે જે આપણે લોકડાઉનના કારણે માલની સપ્લાય બી નથી આવતું, બહારથી માલ નથી આવતું, પ્લસ ગરાજની જે એન્ટ્રી છે અત્યારે 25-30% એન્ટ્રી છે અમારી। કેવો ધંધો ચાલે આમ, કેવું મોસમ છે? સ્લો છે, બહુ સ્લો છે, બજારમાં પબ્લિક નથી, બહુ તકલીફ પડે છે। ભાડાને કેવી પ્રકારે રેન્ટ ને ભાડાનું બી બધું અમારે એડજસ્ટ કરવાનું, એટલે ઘણી રીતે હેરાન છીએ અમે, બધી બાજુ એડજસ્ટ કરીને ચાલુ પડે છે। કેવું શું લાગે તમને, ધંધા ખુલશે? અત્યારે ડાઉન છે બહુ, એટલે બહુ હેરાનગી છે, તકલીફ બહુ પડે છે। શું કહેવા માંગો તમે એક વેપારી તરીકે? વેપાર ધંધા હવે જોઈએ આગળ ચાલીને કેવી રીતે ચાલે છે, જરાક ડાઉન છે અત્યારે, શાંતિથી બેઠા છીએ। માર્કેટની દુકાનનું ભાડું ચાલે છે, આવક નથી, એવામાં સુરતના 50% વસ્તી પણ વતન જતા રહેલા લોકડાઉન ખુલ્યા બાદ મંદી જેવી હાલત જ જોવા મળી રહી છે। કોરોના વાયરસનું સંક્રમણ અટકાવવા સરકાર દ્વારા લોકડાઉન આપવામાં આવ્યું, જોકે બે મહિના લોકડાઉનને લઈ છૂટક બજાર કાપડ વેપાર કરતા વેપારીઓને મોટું નુકસાન થયું છે। તંત્ર દ્વારા છૂટછાટ આપવામાં આવી છે ત્યારે વેપારીઓ દ્વારા દુકાન તો ખોલાય છે પરંતુ કોઈ ગ્રાહક જ નથી। બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ, સુરત।